Arjun Sejpal from OM Engineering Classes and Assistant Professor in Santa Ben Haribhai Gajera Engineering College, Amreli. આજનો વિડિયો ફક્ત ને ફક્ત સ્ટુડન્ટ્સ માટે જ છે અને એ જણાવવા માટે કે જીટીયુ ની પરીક્ષા લેવાશે કે નહીં. ઘણા સ્ટુડન્ટ્સ ને મનમાં એવું છે કે 8મા સેમેસ્ટર ની પરીક્ષા લેવાની છે, 7મા ની લેવાની છે, બીજું ચોથું છઠ્ઠું કયા સેમેસ્ટર ની એક્ઝામ લેવાની છે, એ બધાયને હજી બહુ પ્રોબ્લેમ છે. હું પણ આ વિડિયો બનાવું છું પણ એમાં હું તમને સ્પષ્ટ તો નહીં જ કહી શકું કે ક્યારે એક્ઝામ લેવાશે, પણ કાલે જે આવ્યા પરિપત્ર પ્રમાણે હું તમને થોડી ઘણી એની વિશે ઇન્ફોર્મેશન આપી શકું છું. પહેલા તો ઘણાને એવું છે કે ડિપ્લોમાની એક્ઝામ લેવાશે કે નહીં, કેમ કે ઘણાને અન્ડરસ્ટેન્ડિંગ હજી નથી કે યુજી અને પીજી. તો પહેલા હું તમને કહી દઉં, યુજી કોર્સિસ જે આવે એ ડિપ્લોમા અને ડિગ્રી બંને માટે આવે છે, અને પીજી જેને આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કહીએ છીએ અને અન્ડર ગ્રેજ્યુએશન કહીએ છીએ, એ આવે છે એમઈ વાળા માટે, મીન્સ કે માસ્ટર ડિગ્રી જે કરતા હોય ને એ સ્ટુડન્ટ્સ માટે છે. પહેલા તો જીટીયુ નું જે કાલે રાજ્ય સરકાર નું જે પરિપત્ર આવ્યું શિક્ષણ વિભાગ માંથી, એમાં એવું કહેલું છે કે 25 જૂન ના રોજ 8 સેમેસ્ટર વાળાની એક્ઝામ લેવાશે, એવું એને કીધેલું છે. ઘણી બધી વાર આપણે જોયેલું છે કે જીટીયુ નું જ્યાં લગી આપણે પૂરેપૂરી ગાઈડલાઇન્સ ન આવી હોય ને ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ ઉપર હા ન પાડી દેવાય. છોકરાઓને હું આ વિડીયો આ કહેવા માટે જ આ વિડીયો બનાવ્યો છે કે હજી જીટીયુ ની કોઈ પણ એવી ગાઈડલાઇન્સ નથી આવી કે એવું કીધું હોય કે બીજું ચોથું છઠ્ઠું અથવા તો ડિપ્લોમાનું બીજું ચોથું છઠ્ઠું કોઈ પણ છોકરાને એમ પાસ કરી દીધા હોય એવું કોઈ હજી કોઈ વિડીયો આવ્યો નથી, એટલે એ માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. હા, કાલે શિક્ષણ વિભાગમાંથી જે લેટર આવ્યો એ પ્રમાણે એવું કીધેલું છે કે 25/6 ના રોજ 8 સેમેસ્ટર ની એક્ઝામ ચાલુ થશે, ડેટ નથી આપી, ચાલુ થવાની શક્યતા છે. કેમ કે જ્યાં સુધી મારી પાસે પરિપત્ર છે ને એમાં એવું લખેલું છે કે 20/6 થી એક્ઝામ સ્કૂલો કોલેજો ચાલુ થશે, અમારી એન્જિનિયરિંગ કોલેજો 20/6 સુધી વેકેશન છે. હવે વેકેશન પછી તરત જ સ્ટુડન્ટને એક્ઝામ લેવી પણ અઘરી છે, એટલે અને ઘણાને આજે સિલેબસ નથી પૂરા થયા કોલેજોના, મારા ખ્યાલ પ્રમાણે મોસ્ટલી કોલેજોના સિલેબસ પૂરા નથી થયા, પણ આરકે યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, નિર્મા વગેરે ઘણી બધી યુનિવર્સિટીએ પોતપોતાનું શેડ્યુલ જાહેર કરી દીધેલું છે. બધાએ મોસ્ટલી મોક ટેસ્ટ આપણે જે લીધી હતી એ પ્રમાણે એમસીક્યુ બેઝ એક્ઝામ લેવાનું નક્કી કરેલું છે. 8મા સેમેસ્ટર વાળા છોકરાને તો જે નિયમ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે જે લેવાના છે એ જ પ્રમાણે એક્ઝામ લેશે, અને બાકી બીજું ચોથું અને છઠ્ઠું આ ડિગ્રી વાળા માટે, બીજું ચોથું ડિપ્લોમા વાળા માટે. જ્યાં સુધી જીટીયુ ની ગાઈડલાઇન્સ ન આવે કોઈ પણ પ્રકારની ત્યાં સુધી તમે રિલેક્સ થઈને ભણવાનું મૂકી દેતા નહીં, આ મારી ખાસમાં ખાસ સૂચના છે. જીટીયુ ગમે ત્યારે પોતાનું એક્ઝામ શેડ્યુલ બદલાવી શકે છે, મૂકી પણ શકે છે, એટલે એવું કોઈ હજી કીધું નથી કે જીટીયુ ની એક્ઝામમાં તમને આ બીજી રીતે તમને 50% માર્ક્સ ને 50% જૂના માર્ક્સ, એક પરિપત્ર છે કે જસ્ટ જો અને તો 26/6 સુધીમાં મહામારી જે કોરોના મહામારી છે એ જો ઓછી થઈ જશે તો રાબેતા મુજબ એક્ઝામ લેવાશે. જો આ વસ્તુ નહીં થાય, મહામારી કન્ટિન્યુઅસલી કેસ કન્ટિન્યુઅસલી ચાલુ ને ચાલુ જ રહેશે તો આપણે ઇન્ટરમીડિયેટ પરીક્ષાની વાત થાય છે. ઇન્ટરમીડિયેટ ઇન ધ સેન્સ હું તમને સમજાવી દઉં કે 100 માર્ક્સનું પેપર હોય ને એમાં 50-50%, ફોર એક્ઝામ્પલ તમને મિડ સેમ ની એક્ઝામ લીધી હતી તમારી એ 30 માર્ક્સની હોય, ઇન કેસ 30માંથી તમને 15 માર્ક્સ મળ્યા છે અથવા તો તમને 20 માર્ક્સ મળ્યા છે, તો એ આ 50 માર્ક્સ છે ને એના સંદર્ભમાં તમને પર્સન્ટેજ કાઉન્ટ કરીને આપશે. ઇન ધ સેન્સ 50 × 20 / 30 ઇઝ ઇક્વલ ટુ તમને જે કાંઈ પણ આના માર્ક્સ થતા હોય એ, અને આ 50 માર્ક્સ જે તમને કીધા છે એ તમારું આગલા સેમેસ્ટરનું જે રિઝલ્ટ આવેલું છે એના બેઝ ઉપર તમને માર્ક્સ આપવામાં આવે છે. પણ હજી એવું જીટીયુ ગાઈડલાઇન્સમાં કંઈ પણ બહાર પડ્યું નથી, જીટીયુનો લેટર આવતા હજી 3-4 દિવસ જતા રહેશે, પણ તમારે લોકોએ મૂંઝાવાની જરૂર નથી. જેવું જીટીયુની કંઈ પણ ગાઈડલાઇન્સ આવશે હું અર્જુન સેજપાલ તમને તરત જ ઇન્ફોર્મ કરીશ, જેથી કરીને તમે મારી ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસ ને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો, અને બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડો
तो तमने जे काई पण नवी जीटीयू नी अपडेट अथवा स्टडी रिलेटेड कोई पण अपडेट आवशे ए हुं तमने मारी चेनल द्वारा वारंवार तमने जणावतो रहीश। हवे हुं तमने जे वात करवा मांगु छुं ई एटीकेटी वाळा स्टूडेंट्स माटे पण छे કે જે સ્ટુડન્ટ્સ ને 1 2 3 4 5 6 7 અથવા કે જે 8માં સેમેસ્ટરમાં હોય એટલે 1 થી 7 સુધી અથવા 6ઠા સેમેસ્ટરમાં હોય એટલે 1 થી 5 સુધી અથવા કોઈ ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સ હોય કે જેને એટીકેટી અને બેકલોગ આવી હોય તો તેને શું કરવું, તો ખાસ મારી વિનંતી છે છોકરાઓને કે એવો કોઈ ઓફિશિયલ લેટર કે એવા કોઈ સમાચાર જીટીયુ વાળાએ દીધા નથી કે કોઈ પણ શિક્ષણમાંથી શિક્ષણ સેક્રેટરીમાંથી તમને એવા કોઈ મેસેજ આવેલા નથી કે તમે એમાં પણ જે કેલ્ક્યુલેશન પ્રમાણે પ્રમોશન પાસ કરવાની વાત કરી છે તમને આપે, પણ મુદ્દો એ છે કે 10મા મહિનામાં અથવા 11મા મહિનામાં તમને કોઈ પણ બે મહિનામાં ઈ તમને સમય આપશે અથવા તો નેક્સ્ટ સેમેસ્ટરમાં ત્યારે તમને સમય આપશે કે તમે ઈ જે એટીકેટી અથવા બેકલોગ વાળી પરીક્ષા આપો અથવા તો મોક ટેસ્ટ એટલે લીધો તો કે તમે એમસીક્યુ ની પ્રિપેરેશન કરી શકો જેથી તમને એટીકેટી માં પણ તમે મોક ટેસ્ટ દ્વારા જે એમસીક્યુ ટેસ્ટ લેવાતી એવી એમસીક્યુ ની પણ તૈયારી કરો જેથી કરીને ગમે ત્યારે એક્ઝામ લેવાય તમે લોકો પાછા ન પડો। હું અર્જુન સેજપાલ, ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસ।